जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल पर आप सर्वे नो हार्दिक स्वागत है। लास्ट लेक्चर ने अंदर आपने चैप्टर नंबर 10 सदिश ना बीजगणित विषय संपूर्ण चर्चा करी गेला छे। एनी अंदर आपने डॉट गुणाकार मतलब अदिश गुणाकार, क्रॉस गुणाकार मतलब सदिश गुणाकार, पेटी गुणन मतलब बॉक्स प्रोडक्ट, बे सदिशो वच्चेनो खूणो, सदिशो समांतर सदिश क्यारे थाय, सदिशों परस्पर लंब सदिश क्यारे थाय, ए अलग अलग बधा टॉपिक ने आपणे चर्चा करी। त्यारबाद नेक्स्ट चेप्टर छे आपणी पासे चेप्टर नंबर 11 त्रिपरिमाणीय भूमिति, थ्री डायमेंशनल ज्योमेट्री इन इंग्लिश में कहेवाय, 3D आपणे चेप्टर नंबर 11 साइंस नी अंदर पण आप भर करी आवेला छीए। त्यां तमारी पासे 2D हतुं, आनी पहेला तमे 11 साइंस में रेखा पण भणी आवेला छो, એ તમારી પાસે 2D માં હતું, હવે તમારી પાસે જે વાત આવે છે એ 3D છે, થ્રી ડાયમેન્શનલ જ્યોમેટ્રી, ત્રિપરિમાણીય ભૂમિતિ। તો 3D આવતું હોય તો એની અંદર આપણને સિમ્પલ વસ્તુ તો એ ખબર પડે કે એની અંદર ત્રણ અક્ષ આવશે, એક્સ અક્ષ હશે, વાય અક્ષ હશે અને ઝેડ અક્ષ હશે। તો ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર મારે કોઈ બિંદુ દર્શાવવું હોય અથવા તો મારે કોઈ રેખા દર્શાવવી હોય તો એ કયા સમતલ માંથી પસાર થશે, બિંદુ છે તો એ બિંદુ કયા સમતલમાં હશે, એના યામ શું હશે, એક્સ અક્ષ ઉપર એ બિંદુ છે, વાય અક્ષ ઉપર એ બિંદુ છે, ઝેડ અક્ષ ઉપર એ બિંદુ છે, કયા અક્ષ ઉપર છે અથવા તો અક્ષ ઉપર નથી તો કયા સમતલમાં છે। શરૂઆતનો લેક્ચર પ્રસ્તાવના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। તો મારી પાસે સૌથી પહેલા 3D માટે મેં એક આકૃતિ અહીંયા ડ્રો કરેલી છે જેની અંદર એક્સ, વાય અને ઝેડ ત્રણ અક્ષો દોરેલી છે, ત્રણે ત્રણ અક્ષોનું છેદ બિંદુ છે મારી પાસે, ઓ ઉગમ બિંદુ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્સ સામે એની પેરેલલ હશે આપણી પાસે એક્સ ડેશ। તો જો આકૃતિ પરથી મારે એક બિંદુનું નિરૂપણ કરવું હતું તો એ બિંદુ 3D છે, એટલે આ ચેપ્ટરની અંદર તમારી કલ્પના શક્તિ વધારે હોવી જોઈએ, વિચાર તમારે બિંદુ દર્શાવવાનું છે। 3D છે એટલે આપણી પાસે આ સમતલ મતલબ મારી પાસે જે સમતલ છે એની અંદર 3D આકૃતિ દોરવી ઇમ્પોસિબલ છે, એટલે આપણે સૌથી પહેલાં એક ક્યુબોર્ડ દોરેલું છે, સમઘન જેને આપણે કહીએ, ક્લિયર? એટલે તમને ખબર પડે કે બિંદુ ક્યાં હશે, એકચ્યુઅલી તમારું આ બિંદુ છે એ બિંદુ ક્યાં હશે, જે બિંદુ મેં લીધેલું છે એના યામ મેં આપેલા છે પી ઓફ એક્સ વાય ઝેડ, આ જે બિંદુ છે એ એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે છે અને ઝેડ અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે છે। તો આકૃતિ પરથી આપણને ખબર પડે કે એક્સ ડેશ ઓ એક્સ, વાય ડેશ ઓ વાય અને ઝેડ ડેશ ઓ ઝેડ એ ત્રણ પરસ્પર લંબ રેખાઓ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, મતલબ ત્રણે ત્રણ આ મુખ્ય અક્ષો છે એનું છેદ બિંદુ તમારું ઉગમ બિંદુ થશે, ઓ છે એને ઉગમ બિંદુ કહેવાય છે, તથા એક્સ ડેશ ઓ એક્સ ને એક્સ અક્ષ તરીકે નામ આપો, વાય ડેશ ઓ વાય તમારું વાય એક્સ છે અને ઝેડ ડેશ ઓ ઝેડ એ તમારું ઝેડ એક્સ છે। એટલે મેં અહીંયા આકૃતિની અંદર મુખ્ય અક્ષ ત્રણ અક્ષ દર્શાવેલી છે, એક્સ વાય અને ઝેડ, એક્સ ડેશ મતલબ ઋણ એક્સ અક્ષ, વાય ડેશ મતલબ ઋણ વાય એક્સ અને ઝેડ ડેશ મતલબ ઋણ ઝેડ એક્સ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય સમતલો, આ ત્રણેય રેખાઓ દ્વારા પરસ્પર લંબ હોય તેવા ત્રણ સમતલો એક્સ ઓ વાય, વાય ઓ ઝેડ અને ઝેડ ઓ એક્સ મળે છે। હવે કયા સમતલની વાત કરી છે તો જો અહીંયા એક્સ ઓ વાય, વાય ઓ ઝેડ, ઝેડ ઓ એક્સ એ પરસ્પર કેવા સમતલો છે, ત્રણે ત્રણ લંબ સમતલો છે। અહીંયા તમારી પાસે વાય ઝેડ, સોરી ઝેડ અને વાય પરસ્પર લંબ હશે, એક્સ અને વાય પરસ્પર લંબ હશે અને એક્સ અને ઝેડ પરસ્પર તમારી પાસે લંબ હશે। વાય ઝેડ સમતલનું સમીકરણ મતલબ વાય ઝેડ સમતલ જે થશે એનું સમીકરણ, વાય ઝેડ સમતલ મતલબ આ સમતલ એનું સમીકરણ થાય એક્સ બરાબર 0, ઝેડ એક્સ સમતલ, ઝેડ એક્સ સમતલનું સમીકરણ થશે વાય બરાબર 0 અને એક્સ વાય સમતલ, એક્સ વાય સમતલનું સમીકરણ થશે ઝેડ બરાબર 0। અક્ષ ઉપર આપણને ખબર છે ટુ ડાયમેન્શનલ મતલબ રેખા ચેપ્ટરની અંદર આપણે ભણી આવેલા છીએ કે એક્સ એક્સ ઉપર કોઈ પણ બિંદુના વાયમ 0 હોય અને વાય એક્સ ઉપર કોઈ પણ બિંદુના એક્સએમ 0 હોય,
તમારી પાસે આ ચેપ્ટર ની અંદર 3D આવશે એટલે ત્રણ અક્ષ ની વાત કરેલી હશે x y અને z તો x અક્ષ ઉપર કોઈ પણ તમે બિંદુ લો એનો x યામ કોઈ હશે એનો y યામ અને z યામ શું હશે 0 એટલે તમારે કોઈ પણ દાખલા માટે x અક્ષ ઉપરનો કોઈ બિંદુ લેવું હોય અથવા ધારવાનું થતું હોય તો તમે ધારી શકો છો એનો x યામ તમે કોઈ પણ ધારી શકો છો મેં અહીંયા લખેલું છે x 0 0 તમે k લો તો k 0 0 તમે h લો તો h 0 0 તમે x યામ તરીકે a લો તો a, 0, 0 y અક્ષ ઉપર x યામ અને z યામ 0 હશે y યામ એનો કોઈ હશે એટલે મેં અહીંયા તમને y અક્ષ ઉપરનું બિંદુ દર્શાવ્યું છે કે y અક્ષ ઉપર તમારે કોઈ બિંદુ લેવું હોય તો તમે લઈ શકો છો 0 y 0 ત્યારબાદ z અક્ષ ઉપર કોઈ બિંદુ મારે લેવું હોય તો હું લઈ શકું છું 0 0 z કેમ કે z અક્ષ ઉપરનો બિંદુનો x અને y યામ શું હશે વિદ્યાર્થી મિત્રો 0 હશે અને એ સિવાય સમતલની અંદર ગમે ત્યાં મારે કોઈ બિંદુ લેવું હોય મતલબ કોઈ અક્ષ ઉપર ના હોય અને સમતલની અંદર કોઈ પણ તળે તણ સમતલમાં છેદતું હોય એવું કોઈ એકાદું બિંદુ લેવું હોય તો એના જે તમારા એક્સ યામ હશે વાય યામ હશે અને ઝેડ યામ હશે એક્સ યામ વાય યામ અને ઝેડ યામ ધન હોઈ શકે અથવા તો ઋણ હોઈ શકે તો આ છે એની પ્રસ્તાવના ત્યારબાદ હવે આપણે કરીએ છીએ દ્વિક ગુણોત્તર આપણે ભણી ગયા છીએ દ્વિકો સાઇન આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 10 ની અંદર ક્લિયર તો એની ચર્ચા વિચારણા કરીએ અને સ્વાધ્યાય 11.1 ની અંદર જે દાખલા છે એની આપણે વાત કરવાની છે આજે તો આ પ્રસ્તાવના પછી નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ તો નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રેખાની દિક્કો સાઇન અને દિક ગુણોત્તર રેખાની દિક્કો સાઇન અને દિક ગુણોત્તર આ સેમ ટોપિક આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 10 ની અંદર એ જ ટોપિક અહીં આપણે વાત કરવાની છે જો તમારી પાસે કોઈ પણ જો રેખા છે તો એની કોઈ દિશા હશે હવે હું તમને સમજાવી દઉં કે ધારો કે તમારી પાસે સમતલની અંદર કોઈ એક સમતલ લઈએ યાર આ સમતલ છે મારી પાસે એક્સ આ વાય છે અને આ ઝેડ છે હવે મારી પાસે કોઈ એક માનો કે અહીંયા કોઈ બિંદુ છે તો આ બિંદુમાંથી તો હું અસંખ્ય રેખા પસાર કરી શકું આપેલા બિંદુમાંથી હું અસંખ્ય રેખા પસાર કરી શકું યાર સમતલના કોઈ પણ એક બિંદુમાંથી તમે અસંખ્ય રેખાઓ પસાર કરી શકો તો તમારી પાસે જે વાત છે એ કોઈ એક રેખાની વાત થતી હોય તો જ્યારે તમારી પાસે એક જ રેખાની વાત થતી હોય ત્યારે તમારી પાસે બિંદુની સાથે સાથે રેખાની દિશા પણ જરૂરી છે તો તમે એક તમારી જે પ્રશ્નને લગતી રેખા છે એ રેખાની તમે સમીકરણ મેળવી શકો અથવા એની વાત કરી શકો તો રેખા માટે બિંદુ ઉપરાંત બીજી વસ્તુ જરૂરી હોય તો એ છે તમારી દિશા એટલે જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય મેં તમને પહેલા કીધું બિંદુ જોશે અને દિશા પણ જોશે બિંદુ કયું કીધું છે ને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણો બનાવે તો આલ્ફા છે બીટા છે અને ગામા છે એ તમારા માટે દ્વિક ખૂણાઓ કહેવાય તો આગળ આપણે આકૃતિ જોઈ હમણાં ઓપી છે માની લો કે તમારી રેખા દર્શાવી દો તો એ જે એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે વાય અક્ષ સાથે બીટા માપનો ખૂણો બનાવે અને ઝેડ અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે તો આલ્ફા બીટા અને ગામાને શું કહેવાય છે દ્વિક ખૂણાઓ કહેવાય છે જો આ આલ્ફા બીટા અને ગામાને કોસ વિધેય લગાવવામાં આવે મતલબ આ ખૂણાઓની કોસાઇન આ ખૂણાઓની કોસાઇન મતલબ આલ્ફાને કોસ વિધેય લગાવો તો કોસ આલ્ફા થશે કોસ બીટા થશે અને કોસ ગામા થશે તો એ કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામાને રેખા એલની દિક્કો સાઇન કહેવાય છે દસમા ચેપ્ટરની અંદર આપણે દિક્કો સાઇનને એલ એમ અને એન વડે બી દર્શાવી ગયેલા છીએ દિક્કો સાઇનને કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા વડે બી દર્શાવી શકાય અને દિક્કો સાઇનને એલ એમ અને એન વડે બી તમે દર્શાવી શકો છો જે તમારી પાસે હવે આ ઉદાહરણ સમજીએ કે ભાઈ દ્વિક ગુણોત્તર એક જો દ્વિક ગુણોત્તર આવશે એક તમારી પાસે દિક્કો સાઇન આવશે અને એક તમારી પાસે આવશે દ્વિક ખૂણાઓ તો કોને દ્વિક ગુણોત્તર કહી શકાય કોને દિક્કો સાઇન કહી શકાય જો દિક્કો સાઇન અને દ્વિક ગુણોત્તર એ સરખા નથી દિક્કો સાઇન અને દ્વિક ગુણોત્તર એ સરખા નથી એને સમજવા માટે મેં તમને અહીંયા એક ઉદાહરણ જેવું એક વસ્તુ આપેલી છે ધારો કે એક્સ બાર બરાબર એ આઈ કેરેટ વત્તા બી જે કેરેટ અને વત્તા સી ઇન્ટુ કે કેરેટ છે
એટલે માની લો કે તમારી પાસે જે ઉદાહરણની અંદર મેં રકમ લખેલી છે એ રકમ છે કોઈ સદિશ આપેલું છે એ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ બી ઇન્ટુ જે કેરેટ અને સી ઇન્ટુ કે કેરેટ. હવે માનો કે આપેલું સદિશ છે એ એકમ સદિશ નથી. એકમ સદિશ આપણે 10મા ચોક ચેપ્ટરની અંદર ભણી આવેલા છીએ. એકમ સદિશ એટલે શું થાય, કોઈ પણ સદિશનું માન, કોઈ પણ સદિશનું માન જો એક એકમ હોય તો તેને એકમ સદિશ કહી શકાય છે. આપણને સદિશના માન શોધતા આવડે છે, ક્લિયર? કોઈ પણ સદિશનું માન શોધવું હોય તો વર્ગમૂળમાં એના એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ. તો ધારો કે તમારી પાસે કોઈ સદિશ આપેલો છે અને એ આપેલો સદિશ એકમ સદિશ નથી, ક્લિયર? એટલે આપેલા સદિશનું તમે જો માન શોધો અને માની લો કે એનું માન છે એનું વર્ગમૂળ કરવાથી જવાબ એક નથી આવતો, ક્લિયર? મતલબ સદિશ એક્સ બાર છે તો મોડ ઓફ એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ વન છે, તો શું થશે? તો એ બી સી છે એ તમારા દ્વિક ગુણોત્તર કહેવાય. જો આપેલો સદિશ એકમ સદિશ હોય તો એ બી સી તમારા દ્વિક ગુણોત્તર નહીં કહેવાય, એ તમારી બની જશે ડાયરેક્ટ ડીકોસાઇન. ડીકોસાઇન એટલે શું, આપેલા સદિશનો એકમ સદિશ શોધી લો. એકમ સદિશનો પહેલો ઘટક છે તમારી પહેલી ડીકોસાઇન, બીજો ઘટક છે બીજી ડીકોસાઇન અને ત્રીજો ઘટક છે ત્રીજી ડીકોસાઇન. પહેલો ઘટક મતલબ એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. તો આપેલા સદિશનો એકમ સદિશ શોધવા માટે આપણને ખબર છે કોઈ પણ સદિશનો એકમ સદિશ શોધી શકાય. કઈ રીતે શોધી શકાય? તો આપેલા સદિશને એના માન વડે વિભાજ્ય કરવાનું, એના માન વડે તમે ભાગો તો તમને જે પરિણામી સદિશ મળે છે એ તમારો એકમ સદિશ થશે. તો આપેલો સદિશ છે એ આઈ કેરેટ પ્લસ બી જે કેરેટ પ્લસ સી ઇન્ટુ કે કેરેટ, એને સદિશના માન વડે આપણે વિભાજ્ય કરીએ. તો બંને છેદ અલગ અલગ આપી દો, તો પહેલાના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર વત્તા બી છેદમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર વત્તા સીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર ઇન્ટુ કે કેરેટ. તો આ જે એકમ સદિશ છે એની અંદર જે પહેલો ઘટક તમારો છે, પહેલો ઘટક એ તમારી પહેલી ડીકોસાઇન, એટલે તમે હવે ડીકોસાઇનને એલ તરીકે નામ આપો તો પણ વાંધો નહીં અને આને તમે કોસ આલ્ફા તરીકે નામ આપો તો પણ વાંધો નહીં. બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ તમારી બીજી ડીકોસાઇન, મતલબ એ તમારી થશે એમ, ઓકે? અને ત્રીજી છે તમારી એન બરાબર સીના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ તમારી ત્રીજી ડીકોસાઇન. હવે જો ડીકોસાઇન માટે તમારે શું કરવું પડે, એકમ સદિશ શોધવો પડે. ડીકોસાઇન માટે તમારે શું કરવું પડે, એકમ સદિશ શોધવો પડે. આપણને ખબર છે જો આ ત્રણે ત્રણના વર્ગોનો સરવાળો કરો, એલ એમ અને એન એ ત્રણે ત્રણના વર્ગ કરો અને પછી જો એનો સરવાળો કરો તો જો વર્ગ કરીએ તો એ સ્ક્વેર છેદમાં વર્ગમાં નીકળી જશે વત્તા બી સ્ક્વેર છેદમાં વર્ગમાં નીકળી જશે અને વત્તા સી સ્ક્વેર છેદમાં વર્ગમાં નીકળી જશે. તો ત્રણે ત્રણનો છેદ સમાન થઈ ગયો તો અંશમાં થશે ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો અંશ અને છેદ સમાન થઈ ગયા, બંને ઉડી જશે. તો ત્રણે ત્રણના વર્ગોનો સરવાળો હર હંમેશા એક આવે, ક્લિયર? તો આ પહેલું સૂત્ર, આના ઉપરથી બીજું સૂત્ર હું તમને લખી દઉં. ધારો કે તમે એલ એમ એન નથી લખતા અને ત્યાં તમે લખો છો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ વન. મતલબ તમે ડીકો સાઇનને એલ એમ એનના નામથી રિપ્રેઝેન્ટ કરો તો આ રીતે સૂત્ર બનશે. અને જો તમે ડીકો સાઇનને કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામાના નામથી રિપ્રેઝેન્ટ કરો તો આ તમારું સૂત્ર બનશે. હવે રિપ્રેઝેન્ટ કરવા માટે એલ એમ એન લેવાશે કે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા લેવાશે, તો એ આપણે જ્યારે પ્રશ્ન કરશું ત્યારે હું તમને સમજાવી દઈશ કે આ દાખલામાં દીકો સાઇનને આપણે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા લઈશું અને આપેલા દાખલાની અંદર દીકો સાઇનને એલ એમ એન લેશું, ત્યારે હું તમને ડિફરન્સ સમજાવીશ આ રીતે શું કામ કરવું પડે તે. અને જે તમારા દ્વિક ગુણોત્તર છે એ તમારો એકમ સદિશ નહીં આપેલો હોય, ક્લિયર? તો મતલબ એના વર્ગોનો સરવાળો હશે ઇઝ નોટ ઇક્વલ ટુ શું હશે, વન, ઓકે? આના ઉપરથી એક્સ અક્ષની દીકો સાઇન તમે લખી શકો 100, વાય એક્સની દીકો સાઇન તમે લખી શકો 010 અને ઝેડ એક્સની દીકો સાઇન તમારી થશે 001. તો આ હતી વિદ્યાર્થી મિત્રો રેખાની દીકો સાઇન અને દ્વિક ગુણોત્તર કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા અથવા તો એલ એમ અને એન, ક્લિયર? તો કન્ફ્યુઝન નથી થવાનું. દ્વિક ખૂણા કોને કહેવાય છે, દીકો સાઇન કોને કહેવાય છે અને દ્વિક ગુણોત્તર કોને કહેવાય છે, આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ સ્વાધ્યાય 11.1 ની અંદર
जे आपणी पासे क्वेश्चन छे ए क्वेश्चन नी चर्चा करिए। तो नेक्स्ट टॉपिक छे स्वाध्याय 11.1 एनो प्रश्न नंबर पहेलो जोईए आपणे। चलो स्वाध्याय 11.1 प्रश्न नंबर पहेलानी आपणे वात करिए। तमने एवुं कीधुं छे जो कोई रेखा एक्स अक्ष वाय अक्ष अने झेड अक्ष साथे अनुक्रमे 90 अंश 135 अंश અને 45 અંશમાં આપણા ખૂણા બનાવે તો તેની ડિકોસાઇન શોધવાની છે। હવે ડિકોસાઇન એટલે L થશે M થશે અને N થશે અથવા તો cos આલ્ફા cos બીટા અને cos ગામા। તો તમારે ડિકોસાઇન માં L M N ની કિંમત શોધો તો પણ માંદું નથી અને cos આલ્ફા cos બીટા અને cos ગામા શોધો તો પણ માંદું નથી। પરંતુ મેં તમને કીધું હતું કે આપણે દાખલા ઉપરથી સમજશું કે આમાં cos વાળી કિંમત લેવાશે કે L M N લેવાશે। તો જો એ ખૂણાની વાત કરેલી છે એટલે આપણને ખબર જ છે કે એલિમેન્ટ કરતા આપણે cos આલ્ફા cos બીટા અને cos ગામા તરીકે લઈએ તો આપણી માટે દાખલો ઈઝી રહેશે। તો તમને શું કીધું છે જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 અંશ 135 અંશ અને 45 અંશ માપના ખૂણા બનાવે તો તેની ડિકોસાઇન શોધવાનું છે। તો પક્ષ પ્રમાણે પક્ષ મતલબ રકમ ચલો જો x અક્ષ સાથે આપણે પેલા ધારી લેવું પડશે કે ધારો કે રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણા બનાવે છે। તો માટે x અક્ષ વાળો ખૂણો છે એને આલ્ફા નામ આપીએ તો આલ્ફા બરાબર કેટલું થશે 90 અંશ। y અક્ષ વાળો ખૂણો છે એને બીટા નામ આપીએ તો બીટા બરાબર કેટલું થશે 135 અંશ। અને z અક્ષ વાળો ખૂણો છે એને ગામા નામ આપો તો ગામા બરાબર કેટલું થશે 45 અંશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના ઉપરથી આપણે cos આલ્ફાની કિંમત શોધીએ તો જો cos આલ્ફા બરાબર થશે આપણી પાસે તો આના ઉપરથી cos આલ્ફા લખાશે cos 90 cos 90 ની કિંમત થશે આપણી પાસે 0। ત્યારબાદ છે બીજું છે cos બીટા તો cos બીટા મતલબ cos 135। આપણને ખબર છે કે 0 થી 90 ની અંદર આપણે ફેરવીએ તો એકમ વર્તુળનો ઉપયોગ કરશું તો આને ફેરવીએ આપણે તો અહીં લખી શકાય cos 180 માઇનસ 45 અંશ। તો 180 મતલબ કયો પોઈન્ટ થશે એકમ વર્તુળની અંદર એ પોઈન્ટ, માઇનસ મતલબ ત્યાંથી ક્યાં જવાનું પાછળ કયું ચરણ આવશે બીજું, બીજામાં વિધેય આપેલું છે એ ઋણ છે વિધેય બદલાશે નહીં, તમારો જવાબ આવશે માઇનસ cos 45 અને cos 45 ની કિંમત છે 1/√2 પરંતુ આગળ તમારી પાસે ઋણ નિશાની છે એટલે cos બીટા ની કિંમત થશે માઇનસ 1/√2। તેમજ cos ગામા બરાબર cos ગામા એટલે કેટલા મતલબ ખૂણો છે 45 અંશનો ખૂણો છે તો એની કિંમત તમારી પાસે થશે પ્લસ 1/√2। ઓકે તો તમારી પાસે cos આલ્ફા cos બીટા અને cos ગામા ની કિંમત આવી ગઈ તો માટે આપેલ રેખાના ડિકોસાઇનનો ઝીરો માઇનસ 1/√2 અને પ્લસ 1/√2 છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર પહેલો છે। ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર સેકન્ડ ની આપણે વાત કરીએ। ક્વેશ્ચન નંબર સેકન્ડ, યામાક્ષો સાથે સમાન માપના ખૂણો બનાવતી રેખાની ડિકોસાઇન, જો આમાં ભી તમારી પાસે ખૂણાની જ વાત કરેલી છે તો પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે x અક્ષની સાથે આલ્ફા માપનો ખૂણો બને છે, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા। પક્ષ પ્રમાણે આપણને રકમમાં આપેલું છે કે સમાન માપના ખૂણા છે એટલે cos આલ્ફા cos બીટા અને cos ગામાની કિંમત કેવી હશે સમાન, ક્લિયર।
આગળના દાખલામાં તમને આલ્ફા બીટા ગામા આપેલા હતા, અહીંયા તમારી પાસે આપેલા છે નહીં, તો લખીએ ધારો કે રેખા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ. જો આ જે ખૂણા બને એ હર હંમેશા મેં તમને બતાવ્યું છે એક્સ અક્ષ સાથે આલ્ફા મતનો ખૂણો, મતલબ એક્સ અક્ષ એટલે ધન દિશા થઈ, એક્સ અક્ષ એટલે તમારો ધન એક્સ ધન અક્ષ છે, વાય અક્ષ છે એ બી તમારો ધન છે, અને ઝેડ અક્ષ છે એ બી તમારો ધન છે. એટલે તમે ના લખો કે લખો તો પણ વાંધો ના આવે. ધારો કે રેખા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણાઓ બનાવે છે. માપના ખૂણાઓ બનાવે છે પક્ષ પ્રમાણે આપણને આપેલું છે ખૂણા કેવા છે સરખા, એટલે આલ્ફા બીટા ગામા ત્રણની કિંમત સરખી હોય. તો અહીંયા જો તમારી પાસે આલ્ફા બીટા ગામાની કિંમત આપેલી હતી, આમાં નથી આપેલી, અને છતાં બી આપણે શું કરવાનું છે, ડીકોસાઇન શોધવાની છે. તો આપણે જાણીએ છીએ સૂત્ર મેં તમને હમણાં કીધું, આપણે જાણીએ છીએ કે જો એ ડીકોસાઇન હોય તો એના જે વર્ગો છે એનો સરવાળો છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો, પ્લસ વન થાય, ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન થાય. ત્રણે ત્રણ ખૂણા સરખા છે એટલે ત્રણે ત્રણને હું આલ્ફા લઈ લઉં, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન. આવું મેં શું કામ કર્યું, કારણ કે આલ્ફા છે બીટા છે અને ગામા છે એ ખૂણા સરખા છે, તો આના ઉપરથી લખી શકાય થ્રી કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો લખી શકાશે કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી. તો વર્ગમૂળ લેશો તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવશે જવાબ પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી. તો જે તમારી પાસે કોસ આલ્ફા આવ્યો છે એ જ તમારી પાસે કોસ બીટા આવશે, એ જ તમારી પાસે કોસ ગામા આવશે. તો ફાઇનલ જવાબ લખી દઈએ, ફાઇનલ જવાબ યામાક્સો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દીખો સાઇન, યામાક્સો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિકોસાઇન પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી કોમા પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી કોમા પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી કોમા પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી કોમા પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ થ્રી છે. ક્લિયર? નેક્સ્ટ નંબર કરીએ આપણે, ક્વેશ્ચન નંબર થ્રી જોઈએ. નંબર થ્રી જો, જો રેખાના દ્વિક ગુણોત્તર તમને આપેલા છે તો તેની દ્વિકો સાઇન શોધવાની છે. જો દ્વિક ગુણોત્તર આપેલા છે તો તેની દ્વિકો સાઇન શોધવાની છે. ક્વેશ્ચન નંબર થ્રી કરીએ, પક્ષ પ્રમાણે જો દ્વિક ગુણોત્તર એટલે એબીસી અને દ્વિકો સાઇન એટલે એનો એકમ સદિશ શોધવો પડશે. તો પક્ષ પ્રમાણે રેખાના દ્વિક ગુણોત્તર માઇનસ અઢાર પ્લસ બાર અને માઇનસ ચાર છે, તો માટે ઈ બરાબર માઇનસ અઢાર, બી બરાબર પ્લસ બાર અને સી બરાબર માઇનસ ચાર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના ઉપરથી આપણે રેખાની દિકો સાઇન શોધવી છે. આપણને ખબર છે કે આપણે આપેલા સદિશને માન વડે વિભાજ્ય કરવું પડશે. તો સૌથી પહેલા ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને પ્લસ સી સ્ક્વેર શોધી લો. તો માઇનસ અઢારનો વર્ગ પ્લસ બારનો વર્ગ
અને પ્લસ માઇનસ 4 નો વર્ગ 18 નો વર્ગ થશે 324 12 નો વર્ગ થશે 144 અને માઇનસ 4 નો થશે પ્લસ 16 ક્લિયર તો 324 144 એનું બેનું સરવાળો અને પ્લસ 16 ઉમેરશો એટલે તમારો જવાબ આવશે 484 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આનું વર્ગમૂળ લેવાનું છે આ તમારી પાસે કિંમત આવી e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર તો માટે વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર તો 484 એટલે એનું વર્ગમૂળ થશે પ્લસ 22 ઓકે તો હવે રેખાની દિક કોસ જો અહીંયા તમે હવે l m n નામ આપો તો પણ વાંધો નહીં ઓકે અહીંયા નામ આપી શકો તમે લખો ધારો કે રેખાની દિક કોસાઇન ખૂણો આપેલા હોય તો રેખાની દિક કોસાઇન આપણે cos α cos β cos γ લેવાની અને ખૂણો ન આપેલા તો આપણે રેખાની દિક કોસાઇન લેશું l m અને n ધારો કે રેખાની દિક કોસાઇન રેખાની દિક કોસાઇન l m અને n હોય તો ચલો સૂત્ર પ્રમાણે આપણે વાત કરીએ તો l બરાબર આપણી પાસે કિંમત છે સૂત્ર છે a એના છેદમાં વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એની કિંમત છે તમારી પાસે માઇનસ 18 છેદમાં એનું વર્ગમૂળ છે 22 તો બે બાજુ ઉડાડી દઈએ બે બે વડે તો માઇનસ 9 ના છેદમાં 11 થાય ઓકે ત્યારબાદ બીજી વાત કરીએ આપણે m m બરાબર b ના છેદમાં વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર તો b એટલે તમારી પાસે છે 12 12 ના છેદમાં 22 અહીંયા બી બે બાજુ બે બે ઉડાડી દો એટલે 6 ના છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો 11 અને n ની ગણતરી આપણે અહીંયા કરી દઈએ તથા n બરાબર c ના છેદમાં વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને પ્લસ સી સ્ક્વેરની આપણે વાત કરીએ તો સી એટલે આપણી પાસે કિંમત છે માઇનસ 4 ના છેદમાં 22 તો અહીંયા બે બાજુ ઉડાડી દો તો માઇનસ 2 ના છેદમાં 11 ક્લિયર તો માટે આપેલી રેખાની દિક કોસાઇન શું બનશે માઇનસ 9 ના છેદમાં 11 6 ના છેદમાં 11 અને માઇનસ 2 ના છેદમાં 11 ક્લિયર તો છેલ્લે લખી નાખો આપ માટે આપેલી રેખાની દિક કોસાઇન માઇનસ 9 બાય 11 6 બાય 11 અને માઇનસ 2 બાય 11 છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે નેક્સ્ટ નંબર કરવાનો છે ક્વેશ્ચન નંબર 5 જોઈએ ક્વેશ્ચન નંબર 4 આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરીશું સમરેખ બિંદુઓની વાત કરશું ક્વેશ્ચન નંબર 5 અત્યારે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 5 સમરેખ બિંદુ તમે આગળ ભણી જ ગયા છો ક્લિયર તો બી નેક્સ્ટ લેક્ચર માં આપણે ચર્ચા કરશું પાછું ક્વેશ્ચન નંબર 5 જો તમને એવું કીધું છે કે 3 5 માઇનસ 4 માઇનસ 1 1 2 અને માઇનસ 5 માઇનસ 5 માઇનસ 2 શિરો બિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધવાની છે તો સૌથી પહેલા તો એક મારે ત્રિકોણ દોરવો પડશે તો હું એક ત્રિકોણ દોરું જો ધારો કે એક ત્રિકોણ છે આપણી પાસે ત્રિકોણના યામ લખીએ એ ઓફ 3 5 માઇનસ 4 બીજું યામ છે બી ઓફ માઇનસ 1 પ્લસ 1 અને 2 અને ત્રીજું યામ છે સી ઓફ માઇનસ 5 માઇનસ 5 અને માઇનસ 2 ઓકે હવે રકમ આપણે કીધું છે તો ત્રિકોણની બાજુઓની શું કરવાની છે દિક કોસાઇન કરવાની છે આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે હું તમને સમજાવી દઉં ક્વેશ્ચન તમારે હોમવર્ક સૌથી પહેલા તો ત્રિકોણની બાજુ તમારી પાસે હોવી જોઈએ ત્રિકોણની બાજુ તમારી પાસે હોવી જોઈએ ક્લિયર તો અહીં લખવાનું કે ધારો કે એવો 3 5 માઇનસ 4 બી ઓફ માઇનસ 1 1 2 અને સી ઓફ માઇનસ 5 માઇનસ 5 માઇનસ 2 એ ત્રિકોણ એબીસી ના શિરો બિંદુઓ છે સૌથી પહેલા આપણે કરવું પડશે એબી ક્લિયર તો આપણને ખબર છે એબી સદિશ શોધવું હોય તો આપણને ખબર છે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ તો બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન મતલબ માઇનસ 1 1 2 માઇનસ 3 5 અને માઇનસ 4 ચલો તો આની બાદ બાકી કરીએ માઇનસ 1 માઇનસ 3 મતલબ માઇનસ 4 1 માઇનસ 5 મતલબ માઇનસ 4 2 માઇનસ માઇનસ પ્લસ 4 મતલબ પ્લસ 6
ओके विद्यार्थी मित्रों हमारी पास आवी गई ए बी की किंमत। હવે આ AB બાજુ આવી ગઈ તો આના ઉપરથી દિક્કોસાઇન શોધવી હોય આના ઉપરથી દિક્કોસાઇન શોધવી હોય તો મારે શું કરવું પડશે માનાંકમાં AB શોધી લેવું પડશે માનાંકમાં AB તો માનાંકમાં AB બરાબર શું થશે માઇનસ ચાર નો વર્ગ વત્તા માઇનસ ચાર નો વર્ગ અને વત્તા સિક્સ આખા નો સ્ક્વેર તો એનું વર્ગમૂળ આપણે જોઈ લઈએ સોળ વત્તા સોળ વત્તા છત્રીસ ઓકે એનું સરવાળો થશે રૂટ સિક્સટી એટ એનું વર્ગમૂળ નીકળશે ટુ રૂટ સેવન્ટીન સત્તર ચોક અડસઠ થાય ચારનું વર્ગમૂળ થશે બે તો માનાંક એબી આવી ગયો હવે તમારી પાસે એના જે ઘટક એબીનો જે ઘટક છે મતલબ માઇનસ ચારના છેદમાં ટુ રૂટ સેવન્ટીન આ તમારી પહેલી દિક્કોસાઇન અહીંયા તમારે લખવાની કે ત્રિકોણ એબીસીની બાજુ ત્રિકોણ એબીસીની બાજુ એબીના દિક્કોસાઇન એલ એમ અને એન છે બધાની એલ એમ એન જ લેજો ક્લિયર તો એલ બરાબર શું થશે માઇનસ ફોર અપોન ટુ રૂટ સેવન્ટીન તો માઇનસ ફોર ના છેદમાં બે એટલે બે તમારે ઉડી જશે તો તમારી પાસે એલ ની કિંમત આવશે માઇનસ ટુ બાય રૂટ સેવન્ટીન પછી એમની કિંમત આવશે માઇનસ ફોર બાય ટુ રૂટ સેવન્ટીન તો એમાં બી સેમ જ થયું માઇનસ ટુ બાય રૂટ સેવન્ટીન આવશે અને પછી એન બરાબર આવશે સિક્સ અપોન ટુ રૂટ સેવન્ટીન મતલબ થ્રી અપોન રૂટ સેવન્ટીન ઓકે ત્યારબાદ તમારે બીજી કઈ બાજુ શોધવાની બીસી બાજુ શોધવાની તો બીસી મતલબ શું થશે સી નો સ્થાન સદીશ માઇનસ બી નો સ્થાન સદીશ પછી એનું માનાંક શોધી લેવાનું છે અને પછી એને બધાને એનો એકમ સદીશ જ ટૂંકમાં થયો પહેલા ઘટકના છેદમેનું માન બીજા ઘટકના છેદમેનું માન ત્રીજા ઘટકના છેદમેનું માન મતલબ એલ એમ અને એન ત્યારબાદ તમારે એસી કરીને શોધવાનું છે તો ક્વેશ્ચન નંબર ફાઇવ તમારે હોમવર્કમાં કરવાનું છે ક્વેશ્ચન નંબર ફોર આપણે બાકી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમરી બિંદુની વાત કરશું અને ત્યારબાદ રેખાના સદિશ સ્વરૂપ કાર્તિકીય સ્વરૂપ એની આપણે ચર્ચા કરશું ઓકે જય અંબાઈ.